सब्सक्राइब करो ये है न्यूज इंडिया चैनल ने पची यूट्यूब ऐप पर बेल आइकोन नू बटन दबावो अने निहारो ये है न्यूज इंडिया चैनल। बनासकांठा जिलाना थरात खाते पसार थती नर्मदानी मुख्य नहर मां अवारनवार लोको आपघात करवाना बनावमां दिन प्रतिदिन वधारो जोवा मळी रह्यो छे। जो सरकार कोई निराकरण ना लावे तो अहीं एक महीनामां अंदाजित 20 થી વધુ બનાવો કેનાલમાં આપઘાત કરવાના બની રહ્યા છે। ત્યારે આજે વધુ એક બનાવ બનવા પામ્યો હતો જેમાં મુખ્ય નર્મદા કેનાલ ધીમા પુલ પાસે યુવક કેનાલમાં ઝંપલાય હોવાનો કોલ થરાદ નગરપાલિકાના ફાયર ફાઈટરને ટીમને મળતા ઘટના સ્થળે પહોંચી અંદાજિત 45 મિનિટની જહેમત બાદ ડેડ બોડી બહાર નીકાળવામાં આવી હતી, જેની ઓળખાણ સિપાઈ આમિર ખાન પીર ખાન થરાદ સેડલાઈ વિસ્તાર ઉંમર વર્ષ 35 વર્ષ અપહરણિત હોવાનું જાણવા મળતા તેના પરિવારજનોનો સંપર્ક કરી ડેડ બોડી વાલી વારસાને સુપ્રત કરવામાં આવી હતી। ગુજરાતના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે થરાદ ખાતે આવેલ સદારામ એકેડેમી ખાતે વિદ્યાર્થી સંવાદ કાર્યક્રમમાં હાજરી આપી હતી। આ કાર્યક્રમ અંતર્ગત આવનારી સ્પર્ધાત્મક પરીક્ષા અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરી ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ કાર્યક્રમમાં ગુજરાતના યુવાનોની વર્તમાન પરીક્ષાઓને લઈને ઊભી થતી સમસ્યા તેમજ શિક્ષણ જગતના અને ભરતી બોર્ડના વર્તમાન પ્રશ્નો નિરાકરણ માટે તેમજ વિવિધ ભરતી અંગે વિશેષ ચર્ચા અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આજના આ કાર્યક્રમમાં સદારામ એકેડેમી ખાતે જગતસિંહ વાઘેલા, નરેન્દ્રસિંહ ચૌહાણ, અશોકસિંહ ચૌધરી, એમટી રાજપૂત વગેરે અગ્રણી તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને યુવરાજસિંહ જાડેજાના વિદ્યાર્થી સંવાદને માણ્યો હતો। રાજ્ય સરકાર દ્વારા શહેરી વિસ્તારની જેમ ગ્રામીણ વિસ્તારોમાં પણ બાળકોને સારું શિક્ષણ મળી રહે તે માટે દર વર્ષે શાળાઓ પાછળ લાખો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવે છે। ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં અભ્યાસ કરતા બાળકો સારું શિક્ષણ મળી રહે તે માટે રાજ્ય સરકાર બાળકોના શિક્ષણ પાછળ અનેક ગ્રાન્ટો ફાળવે છે। શિક્ષણ વિભાગ દ્વારા પણ અવારનવાર કાર્યક્રમો યોજી સરહદી વિસ્તારના બાળકો શિક્ષણ તરફ વળે તે માટે કાર્યક્રમો કરવામાં આવે છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલી સરકારી શાળાઓની પરિસ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે। વાત છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ તાલુકાના છેવાડાના ગામ રાઘા નૈસરાની। તો રાઘા નૈસરા એ બનાસકાંઠા જિલ્લાની બોર્ડરનું છેલ્લું ગામ છે। અહીં 2500 થી 3000 જેટલી વસ્તી ધરાવતું આ ગામ છે। આમ તો સામાન્ય રીતે વર્ષોથી આ ગામના લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। રહેવાની વાત હોય કે વીજળીની વાત હોય કે પછી પાણીની વાત હોય, આ તમામ પરિસ્થિતિઓનો સામનો કરી અહીં લોકો વસવાટ કરે છે। આ તમામ પરિસ્થિતિ વચ્ચે વર્ષોથી વસવાટ કરતા લોકો પોતાના બાળકોને સારું શિક્ષણ મેળવે તે માટે શાળામાં અભ્યાસ કરવા પોતાના બાળકો મોકલતા હોય છે અને રાઘા નૈસરા ગામ ખાતે આવેલ લાપડિયા પ્રાથમિક શાળા ખાતે બાળકો રોજે રોજ અભ્યાસ અર્થે જાય છે। અહીં આ શાળામાં અભ્યાસ કરાવવા માટે માત્ર એક જ શિક્ષક ફરજ બજાવે છે, જેના કારણે શાળામાં અભ્યાસ કરતા બાળકો સારું શિક્ષણ પણ મેળવી શકતા નથી। બીજી તરફ લાપડિયા પ્રાથમિક શાળા ખાતે જે શિક્ષક બાળકોને અભ્યાસ આપવા માટે આવે છે તે શિક્ષક પણ બાળકોને અભ્યાસ કરાવતા નથી। આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ગામના લોકો પોતાના બાળકોના અભ્યાસને લઈને પરેશાન થઈ રહ્યા છે। આજે ચાલુ શાળાએ શિક્ષક ત્રિકમાભાઈ પટેલ શાળાના ક્લાસરૂમમાં પલંગ પાથરીને સૂતા હતા। આ વાત સ્થાનિક લોકોને જાણ થતા સ્થાનિક લોકો પોતાના બીજાના મોબાઈલમાં ચાલુ રાખી એક ક્લાસરૂમમાં પહોંચ્યા હતા, જ્યાં શિક્ષક પલંગ ઉપર સૂતા સૂતા મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યા હતા અને ગ્રામજનોએ જોઈ તેનો પલંગ ઉપરથી ઊભા થઈ ગયા હતા। એક તરફ બાળકો પોતાના અભ્યાસ માટે રાત દિવસ એક કરતા નજરે પડે છે, પરંતુ લાપડિયા પ્રાથમિક શાળા ખાતે શિક્ષકને જાણે વિદ્યાર્થીઓને અભ્યાસ આપવો જ ન હોય તેવું આ દ્રશ્ય પરથી કહી શકાય છે। આ બાબતે આજે લાપડિયા ખાતે વસવાટ કરતા તમામ લોકોએ શાળાએ એકત્રિત થયા હતા અને જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને શિક્ષક સામે રોષ ઠાલવ્યો હતો। ગ્રામજનોનું માનવું છે કે વર્ષોથી આ ગામ અનેક પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યો છે, પરંતુ આ પરિસ્થિતિની અસર પોતાના બાળકો પર ન પડે તે માટે વાલીઓ પોતાના બાળકોને અભ્યાસ માટે અહીં શાળામાં મોકલે છે, પરંતુ શિક્ષકો દ્વારા બાળકોને અભ્યાસ આપવામાં આવતો નથી, જેના કારણે બાળકો સારું શિક્ષણ મેળવી શકતા નથી। ત્યારે તાત્કાલિક ધોરણે આવા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવે અને અન્ય શિક્ષકને અહીં મૂકવામાં આવે
તેવી હાલ ગ્રામજનો માંગ કરી રહ્યા છે. ભણવા મેલો ઘરથી એટલે છોકરો મરમ મરા થઈ રેઠે રેઠો, કોઈ માસ્તર હૂતો હોય છે દસ નથી દોરતો, તો હવે શું કરવાનું? એટલે કેવા આવો ઘરથી એટલે માસ્તર હમો પડે છે કે તમારો છોકરો ઘેરે રાખો, તો ઘેરી રાખે ટાઈમ છે પછી રાઘાને હેડા અહીંથી દાખલા લઈ ગયો રાઘાને હેડામાં. એટલે એક છોકરો મારો કે તમારો છોકરો પાંચમા ધોરણમાં, આ પાંચમા ધોરણનું અહીંથી લચી નાખ્યું છે તો એને બગડા તગડામાં છે હજી, એ શા કારણથી પાંચમા ધોરણમાં આ છોકરો તો આવ્યું જ નથી. એટલે માસ્તર ભણાવે છે કે શું કરે? માસ્તર તો ભણાવતો ભણાવતો હોય તો પાંચમા ધોરણમાં આવે તો એનો દાખલો પડે હાથો. અમારા ગામમાં રાપોડિયામાં નિશાળ છે, એમાં કોઈ શિક્ષક બરોબર ભણાવતા નથી. આવે ત્રિકમ ભાઈ ભણાવવા સારું, પણ અમે આવીને ઊંઘી રહે છે. અને અમારે ભજવા માટે રજૂઆત છે કે અમારા માટે બાળકોને સુધારે અને સારું શિક્ષણ આપે, અને અમે તો જિંદગી કાઢી પણ અમારા છોકરા માટે શિક્ષણ સારું આપે તો તમે અમે આગળ પગલાં ભરી કે થોડા ઘણા. અને હું આવીને સાહેબ ઊંઘી રહે છે એટલે અમારે બધો આગળ રજૂઆત છે કે તો નિશાળ બંધ કરે, નકે પછી શિક્ષણ સારું આપે, નકે પછી આગળ સરકાર એમની પગલાં ભરે. કેટલા દિવસ થી સાહેબ હુઈ જાય? સાહેબ તો હુઈ જાય કેટલા વર્ષ થી? કેટલા 2 મહિના થી હુઈ રહે છે. 2 મહિના ની પણ સાહેબ અમારે લાપડિયા વાસમાં તો આ શિક્ષણ આયો જ નહીં, અને જે તે છોકરો આવે એટલે અમે વાંચવા બેહાના એટલે છોકરો મારો પાછો ને પાછો રહે છે, ભણવા મેં આગળ જ આવતો નહીં. બિલકુલ છોકરાને ભણાવતો નથી, કાયમ ડેલી આવીને અમારા ગામની રિક્વેસ્ટ લઈ આની બદલી કરો, બીજું કોઈ નહીં, કાયમ આવીને દરરોજ ડેલી કોઈ છોકરાને આખી જિંદગી બગાડે છે, ભણાવતો જ નથી બિલકુલ. કેટલા સમયથી? અમે આ તો 5 સાલથી આનું આ જોઈએ છે, બિલકુલ છોકરાનો ભવિષ્ય બગડે છે, બિલકુલ ભણાવતો નથી. તમારી શું માંગ છે? અમારી માંગ છે આ સાહેબની બદલી કરો, માહિતી મહેરબાની કરી, નકા પછી શાળા અમારી બંધ કરી, શાળા બંધ કરી દો. બનાસકાંઠા જિલ્લાના સરદી વિસ્તાર વાવ તાલુકાના રાઘાનેસરા ગામે આવેલ લાપડિયા પ્રાથમિક શાળા ખાતે શિક્ષક ત્રિકમભાઈ પટેલ શાળાના ક્લાસરૂમમાં પલંગ ઉપર સૂતા હતા તે દરમિયાન સ્થાનિક વાલીઓએ શાળામાં પ્રવેશ કરી તેઓ સૂતા હતા તે સમયનો વિડીયો બનાવ્યો હતો, જે શિક્ષકનો વિડીયો વાયરલ થતા વાલીઓએ શાળામાં જઈ હંગામો કર્યો હતો. આ અંગે જાણ તાલુકા કેળવણી નિરીક્ષક કરશનભાઈ રાજપૂતને થતા તેઓ પણ લાપડિયા પ્રાથમિક શાળા ખાતે દોડી આવ્યા હતા અને વાલીઓએ જે રજૂઆત કરી હતી તેને સાંભળી હતી. વાલીઓએ તાલુકા કેળવણી નિરીક્ષકને પોતાની રજૂઆત કરી હતી કે છેલ્લા ઘણા સમયથી ત્રિકમભાઈ પટેલ શાળામાં અભ્યાસ કરાવતા નથી, જેના કારણે બાળકોને અભ્યાસ પણ બગડી રહ્યો છે. ત્યારે વાલીઓની રજૂઆતને લઈ તાલુકા કેળવણી નિરીક્ષક દ્વારા કાર્યવાહી કરવાની ખાતરી આપતા મામલો ઠાળે પડ્યો હતો. નોપડીયાવાસ પ્રાથમિક શાળા એ આપણી છેવાડાની એક પેટા પ્રકારની શાળા છે, એક જ શિક્ષક ત્યાં કામ કરે છે. મને હાજર થયો એના ત્રીજા દિવસે એ શાળાની મેં મુલાકાત લીધેલી, પાકી હાજરી હતી બાળકોની. અત્યારે સુધી મેં સૂચના પણ એ વખતે આપી હતી, પણ બીજી કોઈ રજૂઆત મારા સુધી હજુ ગ્રામજનો તરફથી આવી નથી. પત્રકાર મિત્રો તરફથી આ બીજી આપતો રજૂઆત આવી છે. અગાઉ પણ એક પત્રકાર મિત્રનો મારા ઉપર ફોન આવેલો અને આજે ફરીથી તમારા દ્વારા રજૂઆત થઈ કે સાહેબ આવા પ્રશ્નો છે શાળાની અંદર શિક્ષકના કે બાળકોના, તો જો ગ્રામજનો તરફથી મારા સુધી રજૂઆત પહોંચશે તો ચોક્કસ એ ખાતે કે રીતે હું તપાસ કરીશ અને ચોક્કસ એનું યોગ્ય નિવેડો લાવવાની કોશિશ કરીશ. આઝાદી કા અમૃત મહોત્સવ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે, ત્યારે સામાજિક સમરસતાના અંતર્ગત થરાદ ખાતે ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ ડોક્ટર દીપિકાબેન સરડવા સહિત તમામ મહિલા પ્રદેશ ટીમના અધ્યક્ષસ્થાને જિલ્લા મહિલા મોરચા થરાદ શહેરમાં મહિલા મોરચા દ્વારા વિષ્ણુ ભગવાન વિસ્તારમાં થરાદ શહેર ભાજપ મહિલા મોરચાએ સાથે રાખી સામાજિક સમરસતાના ઉદ્દેશ્ય સાથે ઉજવનાર ભાઈ બહેનના પવિત્ર સ્નેહ અને સામાજિક તથા પારિવારિક એકતાના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભાજપ મહિલા મોરચા દ્વારા અનુસૂચિત જાતિના ભાઈઓને રાખડી બાંધવામાં આવી હતી તેમજ સાથે બેસી ભોજન લીધું હતું. ત્યારબાદ ભાજપ પ્રદેશ મહિલા મોરચાની ટીમ દ્વારા થરાદ ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના કાર્યાલયની મુલાકાત કરવામાં આવી હતી, તેમજ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના કાર્યાલયના ઇન્ચાર્જ એમજીભાઈ ચૌધરીનું પ્રદેશ મહિલા મોરચા દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં યુવા મોરચો, અનુસૂચિત મોરચો, મહિલા મોરચો સહિત
समग्र जिला महिला मोर्चा, थराद शहर भाजप महिला मोर्चा, तालुका महिला मोर्चा ने टीम हाजर रही। प्रदेश महिला मोर्चा द्वारा बीजा दिवसे नड़ाबेट भारत पाकिस्तान बॉर्डर उपर बीएसएफ जवानों ने राखड़ी बांधी उजवणी करवामां आवी हती, जेमां डॉक्टर तृप्तिबेन व्यास, सीमाबेन मोहिले, अरुणाबेन चौधरी, चंद्रिकाबेन लिंबाचिया, भिकीबेन वोरा, अर्चनाबेन ठाकर, पुष्पाबेन ठाकुर, उर्वशीबेन पंड्या सहित जिला महिला मोर्चाना प्रमुख भिकीबेने, थराद महिला मोर्चा प्रमुख अलकाबेन, कोकिलाबेन, कलावतीबेन, चंद्रिकाबेन, शारदाबेन, सोनलबेन, दीपिकाबेन सहित महिला मोर्चानी बहनों ने हाजर रही थी। तेमज विधानसभाना प्रेस मीडिया इंचार्ज हाजाजी राजपूत, हितेशभाई वाणिया सहित लोको मोटी संख्या में हाजर रहा था। બેટ ખાતે આપણા સુરક્ષા કર્મીઓને રાખડી બાંધવા માટે આવતીકાલે જવાની છે, ત્યારે આજે થરાદ ખાતે અમારો રાત્રિ નિવાસ હતો અને અમારી બહેનોએ વિચાર્યું કે આપણે આ સાથે જ આપણા અનુસૂચિત જાતિના ભાઈઓને પણ આપણે સામાજિક સમરસતાનો સંદેશ આપીએ સમાજમાં, એના માટેની દરેક બેન રાખડી બાંધશે અને એ નિમિત્તે આજે તમારા દર્શન કરવાનો અમને લાભ મળ્યો, તમારી વચ્ચે આવવાનો અમને મોકો મળ્યો અને આ થરાદ ગામમાં મારા દરેક ભાઈને અમે રક્ષાસૂત્ર બાંધીએ અને એમના દીર્ઘાયુની, એમની તંદુરસ્તીની કામના કરીએ અને આવી જ રીતે સમાજમાં એક સામાજિક સમરસતાનો સંદેશ પણ જાય અને એવી રીતે મહિલા મોરચાની બહેનો દ્વારા વિવિધ વિચારો સાથે આ સિવાય પણ પોલીસ સ્ટેશનમાં જઈને અને વિવિધ કામગીરી સાથે રક્ષાબંધનનો કાર્યક્રમ ઉજવવાની છે, ત્યારે તમારી સર્વની વચ્ચે આવીને તમને રક્ષા સૂત્ર બાંધવાનો મોકો મહિલા મોરચાની બહેનોને મળ્યો છે, ત્યારે હું આ દરેક બંધુઓને વિનંતી કરું કે ખૂબ જ અંધારું થવાનું। આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા હતા। મન કી બાત કાર્યક્રમ દર મહિનાના છેલ્લા રવિવારે પ્રસારિત થાય છે। આજે 27 ઓગસ્ટ કાર્યક્રમનો 104મો એપિસોડ છે। આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ચંદ્રયાનની સફળતાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે મિશન ચંદ્રયાન એ ન્યૂ ઇન્ડિયાની ભાવનાનું પ્રતીક છે। કાર્યક્રમમાં પીએમ મોદીએ તેમની કવિતા પણ વાંચી હતી। આજના મન કી બાત કાર્યક્રમનું લાઈવ વાવ તાલુકા મંડળ દ્વારા માલસણ ગામ ખાતે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વાવ વિધાનસભાના પ્રભારી રૂપસિંહભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં તાલુકા ભાજપના મહામંત્રી રામસિંહભાઈ રાજપૂત, ભગવંતભાઈ વ્યાસ, ડોક્ટર જગદીશભાઈ પટેલ, કનુભાઈ અંબારોટ, વાલજીભાઈ પટેલ, અમૃતભાઈ તથા ગામના ગ્રામજનોએ કાર્યક્રમ નિહાળ્યો હતો। સબસ્ક્રાઇબ કરો એ હઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। Audio Jungle.